વલસાડમાં કલ્યાણબાગ સર્કલથી જિલ્લા કલેક્ટર સુધી આદિવાસી સમાજ દ્વારા મેરિટ પોલિમર્સ કંપનીના વિરોધમાં રેલી યોજવામાં આવી હતી। મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા। વલસાડમાં આદિવાસી સમાજની એક રેલી યોજાઈ હતી। ધરમપુર તાલુકાના વાંકર ગામમાં આવી રહેલી મેરિટ પોલિમર નામની કંપનીના વિરોધમાં સ્થાનિકોએ આંદોલન છેડ્યું છે। વલસાડમાં યોજાયેલી આ રેલીમાં આદિવાસી સમાજના અગ્રણીઓ અને વાંકર ગામ અને આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ રેલી વલસાડ શહેરના જાહેર માર્ગો પર ફરી હતી અને વાંકરમાં આવી રહેલી મેરિટ પોલિમર નામની કંપનીના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો હતો। રેલીને અંતે લોકોએ વલસાડ કલેક્ટર કચેરી પર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વાંકરમાં આવી રહેલી મેરિટ પોલિમર કંપનીને આવતી અટકાવવા માટે વલસાડ કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરી હતી। લોકોના મતે પ્લાસ્ટિકના દાણા સહિતની વસ્તુઓ બનાવવા માટે આવી રહેલી આ કંપનીથી વાંકર ગામ અને આસપાસના 10 થી વધુ ગામોના પર્યાવરણને નુકસાન થશે, સાથે જ ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થશે અને પ્રદૂષણની મોટી સમસ્યા સર્જાશે। આથી વાંકર ગામ અને આસપાસના ગામોના હિતમાં આ કંપનીને આવતી રોકવામાં આવે અને જો કંપનીને રોકવામાં નહીં આવે તો આગામી સમયમાં આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। નાગરિક તરીકે આપ લોકોના જે અધિકાર છે આ અધિકાર આપ લોકો એક્સરસાઇઝ કરી શકો છો એમાં ક્યારે તંત્ર દ્વારા એમાં શું આવવાનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી વાંકલ ગામે જે મેરિટ પોલિમર્સ કંપની આવી રહી છે આદિવાસી સમાજની જળ જંગલ જમીન અને અસ્મિતાને નુકસાન કરનાર પ્રોજેક્ટ છે એનો અગાઉ પણ વિરોધ કર્યો હતો, આજે પણ વિરોધ કરવા આવ્યા છે અને આવતીકાલે પણ કરશે લોકો અને અમે પણ સાથે રહીને કરીશું। એક જ કારણ છે કે ત્યાં આદિવાસી સમાજની ફળદ્રુપ જગ્યા છે, એ જગ્યાનો નાશ થશે અને એ જે જગ્યાની પરમિશન આપી છે ગામ સભાનો વાંધો હોય પછી એ લોકો કઈ રીતના કંપની નાખી શકે। માટે તમામ લોકોની એક જ લાગણી છે કે આ કામ આ કંપની તાત્કાલિક બંધ થવી જોઈએ અને ન બંધ કરી તો આવનાર દિવસોમાં મોટું જન આંદોલન થશે। કેટલા લોકોને અસર કરતા છે? આજુબાજુના 8 થી 10 ગામોને આ નુકસાન થશે અને ખારવેલ ગામે જે કંપનીઓ છે ત્યાં તમે બોરિંગ કરી તો પાણી કલરવાળું નીકળે છે તો આજુબાજુના વાંકલ ગામે જે કંપની આવશે તો આજુબાજુ ગામોને શું અસર થશે? જે મેરિટ પોલિમર્સ કંપની જે વાંકલ ગામ ખાતે આવી રહી છે એ પર્યાવરણ અને બધી જ રીતે નુકસાનકારક છે અને જે પણ આજુબાજુના ગામડામાં નુકસાન કરે એ રીતે બધા ગ્રામજનોનો વિરોધ છે અને બાજુના ગામમાં વાંકલમાં જો કંપની આવી રહેલી અત્યારે બંધ પડી રહેલી છે તે છતાં બી લાલ પાણી નીકળે છે તો આવનાર સમયમાં આ તો ખારવેલવાળી કંપની ખાલી પૂઠાની હતી ને આ તો મેરિટ પોલિમર્સ છે, 8 કે 9 પ્લાનો છે એ પ્લાસ્ટિકના દાણા તો પ્લાસ્ટિકમાં તો કેમિકલ આવવાનું જ છે એમના કારણે બધા ગામજનોનો વિરોધ છે। આજે શું કર્યું તમે? આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું અને SP સાહેબને બી આવેદનપત્ર આપવાના છે। શું માંગ છે તમારી હવે? અમને એક જ વસ્તુ કે કંપની નથી જોઈતી।